તો હવે આપણે આગળ જોવાના છીએ એ છે ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 છે આપણે આગળ ડિસ્કસ છે એ કરી ગયા. ચેપ્ટર 1 ની અંદર આપણો જે વીજભાર હતો એ સ્થિર હતો, એટલે વીજભાર છે એની કોઈ જ ગતિ નહોતી, એટલે કે એની ઝડપ છે એ શૂન્ય હતી, સ્થિર વીજભાર હતો. એને કહેવાય સ્થિત વિદ્યુત શાસ્ત્ર, જેમાં આપણે વિદ્યુત ક્ષેત્રની વાતો કરી, વીજભાર પર લાગતા બળોની વાતો કરી, ટોર્ક જોયું. હવે નેક્સ્ટ કેસ છે વિચારવાના છીએ કે વીજભાર છે એ ગતિમાં છે. ગતિ છે બે પ્રકારની હોય, કા ઝડપ છે અચળ હશે અને કા ઝડપ છે એ ચલ હશે, એટલે કે બદલાતી હોય. જો ઝડપ છે એ અચળ હોય એટલે કે એમાં વેગમાં થતો ફેરફાર ઝીરો છે, એટલે કે આવી ગતિ પ્રવેગી ગતિ નથી, પ્રવેગ છે એનો ઝીરો છે, તો આપણે જે મળે છે એ માત્ર વિદ્યુત ક્ષેત્ર જ મળશે, જે હવે આપણે ચેપ્ટર નંબર 3ની અંદર ડિસ્કસ કરવાના છીએ. એના પછી ચેપ્ટર નંબર 4માં જોશું વીજભાર ગતિમાં તો છે પરંતુ એની ઝડપ છે એ અચળ નથી, વી ડઝ નોટ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એટલે કે પ્રવેગ છે જે પહેલાં ઝીરો હતો એ હવે ઝીરો નથી. તો વિદ્યુત પ્રવાહ તો મળશે, એટલે કે એનું વિદ્યુત ક્ષેત્ર તો હશે જ, પરંતુ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ મળશે, એટલે વિદ્યુત અસર અને ચુંબકની અસર બંને સાથે હશે, જેને આપણે ચેપ્ટર નંબર 4ની અંદર છે એ ડિસ્કસ કરશું. આપણે બધા ચેપ્ટરનો સિક્વન્સ છે એ સાથે જ રાખો, સમજો. ચેપ્ટર 1 જો વ્યવસ્થિત છે તમે ભણ્યા હોય તો આગળના બધા ચેપ્ટર છે એમાં મજા આવે, બરાબર. તો વિદ્યુત પ્રવાહ કોણ રચીને આપે? હમણાં આપણે વાત કરીએ એમ કે વિદ્યુત પ્રવાહ એટલે શું, તો આપણે એવું કહી શકીએ કે ગતિમાન વીજભાર વડે વિદ્યુત પ્રવાહ રચાય. તો વીજભાર છે એ ક્યાં ક્યાં હોય અથવા ક્યાં માધ્યમની અંદર હોય, તો જરાક એનો વિચાર કરીએ કે જે આપણે વિદ્યુત પ્રવાહ રચીને આપે છે એવા વીજભાર સમજવા માટે આપણે પહેલું લઈએ એ છે સુવાહક. સુવાહકમાં શું હોય? સુવાહકની અંદર છે એ ધનાયનો હોય અને ઋણ એવા ઇલેક્ટ્રોન હશે. દાખલા તરીકે તમે કોપર જ લઈ લો. કોપરનો કોઈ ટુકડો છે તમારી પાસે, તેમાં ધનાયન કોણ હશે? Cu2+, જે કેન્દ્રમાં રહેલો છે, અને ઇલેક્ટ્રોન છે એ ગતિ કરવા માટે મુક્ત છે. આ એ ઇલેક્ટ્રોનની વાતો કરીએ છીએ જે કોપર છે, કોપરના ન્યુક્લિયસની ફરતે કક્ષામાં ન હોય એ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એ આપણે વીજભાર વાહક નથી, આપણો એ આપણે વિદ્યુત પ્રવાહ રચીને ન આપે, જે મુક્ત છે એની વાતો કરીએ છીએ. એટલે કે ધન આયન છે એ મુક્ત નથી, એ તો ફિક્સ છે, ગોઠવાયેલા છે, પરંતુ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરવા માટે ફ્રી છે, મુક્ત છે. ડાયાગ્રામમાં તમે જોઈ શકો કોપરના ધન આયનો છે એ સ્થિર છે અને ઇલેક્ટ્રોન છે એ ગતિ કરવા માટે મુક્ત છે. બીજું કોઈ એવો પદાર્થ, કોઈ એવું દ્રવ્ય કે જેમાં વીજભાર વાહક હોય? સુવાહક એટલે કે ધાતુ. ધાતુ સિવાય સેમિકન્ડક્ટર પણ હોય, જેને અર્ધ ધાતુ કહીએ છીએ. સેમિકન્ડક્ટરમાં વીજભાર વાહક છે એ ઇલેક્ટ્રોન પણ છે અને સાથે સાથે હોલ પણ છે, જે તમે કેમેસ્ટ્રીમાં પણ થોડુંક ભણીને આવ્યા આગળના ચેપ્ટરમાં, જે જસ્ટ જો હમણાં જ ભણ્યા. પરંતુ સેમિકન્ડક્ટરની વાત છે આપણે અહીંયા નથી કરવાના. ફિઝિક્સ પાર્ટ 2નું છેલ્લું ચેપ્ટર, એમાં આપણે સેમિકન્ડક્ટર છે એ ભણશું. ચેપ્ટરનું નામ જ છે સેમિકન્ડક્ટર. તો અત્યારે સુવાહક એના સિવાયનું કોઈ દ્રવ્ય કે જેમાં વીજભાર વાહકો હોય, કે જે આપણે વિદ્યુત પ્રવાહ રચીને આપે એવું કોઈ, એ છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ.
દ્રાવણ ચેપ્ટર ભણીએ આગળ જ, ચેપ્ટર નંબર ટુ જ કેમિસ્ટ્રીમાં, એમાં તમે આવી જ વાતો જે કરેલી છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર શું હોય? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે એમાં આયનીકરણ પામેલા આયનો હોય, આયનીકરણ પામેલા દ્રવ્ય હશે. દાખલા તરીકે તમે કોપર સલ્ફેટ લઈ લો, સીયુ ટુ પ્લસ અને એસઓ ફોર માઇનસ ટુ, ધન આયન છે અને ઋણ આયન છે, અને પાછા બંને ગતિ કરવા માટે કેવા છે? મુક્ત છે, કે જે આપણે વિદ્યુત પ્રવાહ છે એ રચીને આપે. દાખલા તરીકે રાસાયણિક કોષ, કેમિકલ સેલ, વોલ્ટાનો કોષ, લેકલાન્સે કોષ, તમે કોષો ભણીને આવ્યા છો થોડા ઘણા, અને કેમિસ્ટ્રીમાં જે ભણશો પણ ખરા, તો એ આપણે વિદ્યુત પ્રવાહ છે એ આવા આયનો રચીને આપી શકે. એના સિવાય જો કોઈ જોઈએ તો એ છે આયનીકરણ પામેલો વાયુ. આયનીકરણ પામેલો વાયુ, આયનીકરણ પામેલો વાયુ એટલે શું? વાયુ છે ધન આયન અને ઋણ આયન બંને ગતિ કરવા માટે મુક્ત છે. અહીંયા પણ ધન આયન હશે, અહીંયા પણ ઋણ આયન છે, પાછા બંને વીજભાર વાહક જ છે, ગતિ કરવા માટે મુક્ત છે. જે મુક્ત હોય, ફ્રી હોય, ગતિ કરી શકતા હોય, કેમકે ગતિ હશે તો વિદ્યુત પ્રવાહ છે એ આપણે વિદ્યુત પ્રવાહ છે એ રચીને આપે. તો ઘન પદાર્થનું એક ઉદાહરણ લીધું, એક આપણે પ્રવાહીનું ઉદાહરણ લીધું અને એક વાયુનું ઉદાહરણ લીધું. પરંતુ આ ચેપ્ટરમાં જે આપણે ભણવાના છીએ, આ ચેપ્ટરમાં જે આપણે ડિસ્કસ કરવાના છીએ એ છે માત્ર ઘન પદાર્થ, એટલે કે સુવાહકની અંદર જે વિદ્યુત પ્રવાહ મળે માત્ર એની જ વાતો છે એ આપણે અહીંયા કરશું. તો આગળ જોઈએ એ જે સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહ છે એ કેવી રીતે મળે, અને વિદ્યુત પ્રવાહનો એકમ શું છે, સંજ્ઞા શું છે, પારિમાણિક સૂત્ર છે એ શું મળે. તો નેક્સ્ટ જોઈએ આપણે એ છે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ. મારી પાસે એક ધાતુનો ટુકડો છે, એ ધાતુનો ટુકડો છે એ રૂમ ટેમ્પરેચર પર છે, એટલે કે ઓરડાના તાપમાને છે. તો એમાં જે ઇલેક્ટ્રોન હશે એ શું કરશે? તમે વાયુનો ગતિવાદ 11th ભણીને આવ્યા કે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોય, કોઈ અણુ છે, એને જો ઊર્જા મળે તો એ ગતિમાં છે. ફોર એક્ઝામ્પલ, આ છે એક ધાતુનો ટુકડો છે, એમાં ધન આયનો છે એ ગોઠવાયેલા હશે. એક ચોક્કસ બંધારણ છે ધન આયનોએ બનાવેલું છે, અને એમાં ઇલેક્ટ્રોન છે ઓરડાના તાપમાને છે, એટલે એની પાસે ગતિ છે, એટલે આ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત છે એ ગતિ કરે છે. આ બધા ઇલેક્ટ્રોન છે, તો આ ઇલેક્ટ્રોન પાસે ગતિ છે એટલે કે એની પાસે ઉર્જા છે, ઉર્જા આવી એ ઉષ્મા ઉર્જાના કારણે આવી, 3/2 kBT. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શું આ ગતિમાન વીજભાર છે એ આપણે વિદ્યુત પ્રવાહ રચીને આપે ખરો? આ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે છે, ગતિમાં છે, તો શું આપણે એ વિદ્યુત પ્રવાહ છે એ રચીને આપે ખરા? આ છે મારી પાસે એક ધાતુનો ટુકડો, ઓરડાના તાપમાને છે તો આમાં મુક્ત ઇલેક્ટ્રોન છે, તો શું હું આને ટચ કરું તો આમાં શોક લગા થશે? તમને હેરસ્ટાઈલ ચેન્જ થાય તમારી? નહીં થાય. શું કામ? કોઈ કારણ? કેમ? વીજભાર છે એ તો ગતિમાં તો છે, તો પણ એવું નથી થતું. તો જો આ અસ્તવ્યસ્ત ગતિ છે, અસ્તવ્યસ્તનો મિનિંગ તમે શું સમજો? રેન્ડમ મોશન કોને કહેવાય? બધી જ દિશામાં ગતિ કરવાની સંભાવના કેવી છે? સમાન છે. તો જેટલો વીજભાર ડાબી બાજુ જશે એટલો જ વીજભાર ક્યાં જશે? જમણી બાજુ જશે. દરેક દિશામાં પસાર થતો વીજભાર છે એ સમાન છે. એટલે કે જો તમે કોઈ આડછેદ વિચારો તો આમાંથી જેટલો વીજભાર છે એ જમણી બાજુ જાય છે, એટલો જ વીજભાર છે એ ડાબી બાજુ જાય, એટલે કે પરિણામી વીજભાર છે એ 0 છે.
तो जेटला वीजभारना कारण प्रवाह एक बाजू मळतो होय एटलाज वीजभार छे बीजी बाजू होवाथी परिणामी प्रवाह जीरो हशे। तो विद्युत प्रवाह रचीने कोण आपे? शू आ बधाज इलेक्ट्रॉन जेटला छे धातुनी अंदर ए बधाज इलेक्ट्रॉन विद्युत प्रवाह रचीने आपे खरा? शू विचारो तमे? याद राखो, विद्युत प्रवाह एटले वीजभारना वहनों शू छे? दर छे। फॉर एक्जाम्पल, नदी छे, कोई एक नदी छे, एमांथी पाणी छे एनुं वहन थाय छे। तो आ पाणीना वहनों दर एटले शू? शू आ समग्र नदीनुं पाणी? ना, तमे शू करो, पाणीना वहनों दर एटले कोई एक क्षेत्रफळ विचारीए छीए आपणे। आ क्षेत्रफळमांथी आपेला समयमां केटलो जथ्थो पसार थयो, केटला कदनुं पाणी गयुं, એને કહેવાય એના વહનનો દર। આ ક્ષેત્રફળમાંથી કેટલા જથ્થાનું પાણી જાય છે એને કહેવાય પાણીનો વહન દર। તો આખી નદીનું પાણી નથી લેતા આપણે, સેમ વિદ્યુત પ્રવાહ એટલે વીજભારના વહનનો દર છે। તો અહીંયા તો તમને એ દર છે એ ઝીરો મળે। જો ધારો કે પ્લસ 5 કુલમ વીજભાર છે જમણી બાજુ જાય તો માઇનસ 5 કુલમ વીજભાર છે ડાબી બાજુ જાય છે, એટલે કે પરિણામી છે, સોરી આ બાજુ જ લઈએ, પરિણામી છે ઝીરો છે। અથવા કોઈ બીજું એક્ઝામ્પલ એવું લઈ શકો, પ્લસ માઇનસ કરતાં આપણે કોઈ એક જ કિંમત લઈએ કે ઇલેક્ટ્રોનનો વીજભાર છે એટલે ઋણ જ લઈને વાતો કરીએ, કે માઇનસ 10 કુલમ વીજભાર છે એ જમણી બાજુ જતો હોય તો માઇનસ 10 કુલમ વીજભાર જ ડાબી બાજુ જાય છે। કેમ કે શક્યતા અસ્તિવ્યસ્ત ગતિ એટલે દરેક દિશામાં ગતિ કરવાની શક્યતા છે એ સરખી છે, અને ચોખ્ખો વીજભાર જોશો એ મળશે ઝીરો। ચોખ્ખો વીજભાર એટલે શું? વીજભારનો બેઝિક સરવાળો। તો જો તમે આ ધાતુના ટુકડાને, આ જ ધાતુનો ટુકડો જે આગળ ડ્રો કર્યો છે સેમ એ જ કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન છે, હવે હું માત્ર ઇલેક્ટ્રોન છે એને જ ડ્રો કરું છું, કેમ કે ધન આયન છે એ તો શું છે? બંધાયેલા છે। જો આને તમે બેટરી વડે જોડાણ કરો તો શું થાય? આને તમે 20 વોલ્ટનો સ્થિતિમાન છે એ આપો છો, શું થશે? ધન છેડો છે અહીંયા જોડેલો છે એટલે આ ભાગ જે ધન થશે, આ ભાગ જે એ કેવો થશે? ઋણ થશે। તો આ ધાતુના ટુકડાની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? ધનથી ઋણ। એક મિનિટ, તમને કદાચ એવો ક્વેશ્ચન અહીંયા થશે કે સર સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર તો ઝીરો હતું, ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 2માં આપણે ભણીને આવ્યા સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? ઝીરો હોય। તો અહીંયા સર તમે વિદ્યુત ક્ષેત્ર એવું કેમ કીધું કે ધનથી ઋણ તરફ હશે? તો એ હતું સ્થિત વિદ્યુત ક્ષેત્ર। ક્યાં સુધી વીજભારની ગતિ થશે? જ્યાં સુધી પરિણામી વિદ્યુત ક્ષેત્ર કે જેથી પરિણામી બળ વીજભાર પર ઝીરો ન થઈ જાય ત્યાં સુધી। જેવી પરિણામી બળની અસર ઝીરો થઈ જશે એટલે વીજભાર કેવા થઈ જાય? સ્થિર। ત્યારનું વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે કીધેલું હતું સ્થિત વિદ્યુત ક્ષેત્ર, કેમ કે ચેપ્ટર 1-2 છે બંને ચેપ્ટર સ્થિત વિદ્યુત શાસ્ત્રના હતા, એટલે કે વીજભાર ગતિ નથી કરતા ત્યારની વાતો છે। અહીંયા આપણો વીજભાર ગતિમાં છે, આપણે ત્યારની વાતો કરીએ છીએ। તો વિદ્યુત ક્ષેત્ર છે એ ધનથી ઋણ હશે, તો ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે। તો ઇલેક્ટ્રોન છે એ કઈ દિશામાં ગતિ કરીને આવશે? અહીંયા। તો તમે જુઓ તો ઇલેક્ટ્રોનની ગતિની દિશા છે એ કંઈક આ છે, પરંતુ રૈવાજિક રીતે પ્રવાહની દિશા જે લેવામાં આવે છે એ બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફની છે। જરા કમ વિચાર કરો ને તો શરૂઆતમાં બંને છેડા છે એ ત્યાં ચોખ્ખો વીજભાર ઝીરો છે,
અહીંયાથી પાંચ ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા, પાંચ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા તો ઝીરોમાંથી આ છેડા પર વીજભાર કેટલો થઈ ગયો? માઇનસ પાંચી. અને આ છેડા પર વીજભાર કેટલો થઈ ગયો? પ્લસ પાંચી. કેમ કે પાંચ ઇલેક્ટ્રોન ઓછા થયા, ધન વીજભાર વધ્યો અહીંયા. પહેલાં બંને સરખા હતા, જેટલા ધન એટલા જ ઋણ, જેટલા ધન એટલા ઋણ, એટલે પરિણામે વીજભાર ઝીરો હતો. તો એવું લાગે કે ઇલેક્ટ્રોન જે એ આ બાજુ આવ્યા તો ધન વીજભાર છે એ વિરુદ્ધ બાજુ ગયો. પહેલાં એવું મનાતું હતું કે વિદ્યુત પ્રવાહ છે એ ધન વીજભારના કારણે છે. જ્યારે એટમની ડિસ્કવરી નહોતી થઈ ત્યારે, જ્યારે પરમાણુની શોધ નહોતી થઈ એ વખતની વાતો છે કરીએ છીએ. પછી ખબર પડી કે પરમાણુ જેના અંદરના ભાગમાં ન્યુક્લિયસ છે જે સ્થિર છે, બરાબર, એ કેન્દ્રમાં સ્થિર છે, એ મુક્ત નથી, મુક્ત ઇલેક્ટ્રોન છે. એટલે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની અસર છે. પરંતુ જે લેવાતો આવ્યો હતો શરૂઆતનો વિદ્યુત પ્રવાહ, કેમ કે જ્યારે વિદ્યુત પ્રવાહની શોધ થઈ અને એના પછી જે ઇલેક્ટ્રોનની બધી વાતો ખબર પડી, સો વર્ષ જેવો સમય છે જતો રહેલો, તો એટલા સમયમાં ઘણું બધું ઇન્વેન્શન, ઘણી બધી શોધો થઈ ગઈ. પણ ત્યાં સુધી વિદ્યુત પ્રવાહની દિશા છે ધન જ લેવાતી હતી. પછી પ્રણાલીગત રીતે વિદ્યુત પ્રવાહ છે એ ધનથી ઋણ જ લેવા મળે. પરંતુ એવું બોલવામાં આવ્યું કે ઇલેક્ટ્રોનની દિશા છે એ પ્રવાહ કરતાં કેવી છે? વિરુદ્ધ છે. તો રૈવાજિક પ્રવાહ ધનથી ઋણ છે, બરાબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શું જેવી બેટરી જોડશું આ ધાતુના ટુકડાને, જેવી બેટરી જોશું તો ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ અટકીને સીધો સૈનિકો સોલ્જર પરેડ કરે એના જેમ ગતિ કરવા મળશે? તો જવાબ છે ના. તો જવાબ છે ના. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક ફુગ્ગો છે, બલૂન, એને હું પકડીને ઊભો છું. એ ઓરડાના તાપમાને છે, એટલે એ ફુગ્ગાની અંદર વાયુના અણુઓ છે એ કેવા હશે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. હવે જો હું એ ફુગ્ગાને પકડીને ચાલવા માંડું એક દિશામાં, તો શું ફુગ્ગાના અણુઓ છે એ સ્ટોપ થઈ જશે અને મારી સાથે જે એ ચાલવા મળશે? જવાબ છે ના. પોતાની અસ્તવ્યસ્ત ગતિ તો ચાલુ રાખશે, પરંતુ પરિણામી એક દિશામાં સ્થાનાંતર થશે. અહીંયા જે એ અસ્તવ્યસ્ત ગતિ તો હતી, પરિણામી સ્થાનાંતર ઝીરો હતું, જ્યાંથી ચાલુ કરી ત્યાં જ આવતું હતું. અહીંયા અસ્તવ્યસ્ત ગતિ તો ચાલતી જ હશે એની, પરંતુ એનું પરિણામી કંઈક સ્થાનાંતર મળશે. ઇલેક્ટ્રોન છે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં, એટલે પરિણામી છે એમનું કંઈક સ્થાનાંતર મળશે. તો સૈનિકોના પરેડની જેમ જે એ સ્ટોપ થઈ જાય બેટરી જોડીએ અને લેફ્ટ રાઇટ કરતા છે એ ચાલશે નહીં, અસ્તવ્યસ્ત ગતિ છે એ પણ જાળવી રાખે. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું આપી શકાય? જો તમારે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખવી હોય તો તમે શું લખી શકો? તો પહેલાં તો આપણે અહીંયા એક આડછેદ છે વિચારવો જોશે. ચોખ્ખો વીજભાર જોઈએ છે એટલા માટે કે વીજભારની ગતિની દિશાને લંબ કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વીજભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. ચોખ્ખો એટલે પરિણામી, નેટ ચાર્જ છે એ લેવો. એકમ સમય, જેની આગળ એકમ લખીએ ને આપણે લખીએ છેદમાં, એકમ સમયમાં પસાર થતો વીજભાર. હા, જોકે એ આપણે સરેરાશ વિદ્યુત પ્રવાહ છે એની કિંમતો આપશે. હવે ઇલેક્ટ્રોનની જરાક અહીંયા વાતો કરીએ આગળ વધીએ એના પહેલાં. ઇલેક્ટ્રોનની ગતિ છે એ અસ્તવ્યસ્ત છે, ઓરડાના તાપમાને રાખેલો કોઈ હોય તો, ઓરડાના તાપમાને કોઈ ઘન પદાર્થ રાખેલો, ધાતુ પદાર્થ રાખેલો હોય તો. જરાક આમ વિચાર કરો ને તો આ ઇલેક્ટ્રોનની સ્પીડ છે ને એ 10^5 મીટર પર સેકન્ડ છે. આ ખૂબ વધારે કિંમત થઈ. જરા કમ્પેરિઝન કરાવું જસ્ટ ફોર યોર નોલેજ. 10^5 એટલે 100 કિલોમીટર થયા.
एक सेकंड नी अंदर इलेक्ट्रॉन 100 किलोमीटर नो अंतर कापे, जो धातु पदार्थ ने ओरडा ना तापमाने पण राखे होय तो। जराक वधारे कंपेरिजन कराऊ तमने, पृथ्वी छे, पृथ्वी नी त्रिज्या जे छे कैपिटल आर, झड़प बराबर शू थाय अंतर भाग्या समय, तो समय बराबर शू थाशे अंतर भाग्या झड़प। अने आ अंतर जे हूँ लई लो पृथ्वीनो परिघ, पृथ्वीनो परिघ छे 2 पाई आर, अने झड़प छे 10^5 मीटर पर सेकंड, अने पृथ्वीनी त्रिज्या छे 6400 किलोमीटर। तमारे कोई गणतरी नथी करवानी, मात्र समझो। जो कदाच तमे आमां किंमत मूको ने तो तमने जवाब मळशे 6 मिनिट। विचार तो करो, 6 થી 7 મિનિટની અંદર 6 મિનિટ જેવો જ એપ્રોક્સ જવાબ મળશે। આ ઇલેક્ટ્રોન જે એ પૃથ્વીને આખું પરિભ્રમણ કરી નાખે, એક પ્રદક્ષિણા કરી નાખે, કેટલી વધારે ઝડપ, ખૂબ મોટી ઝડપ છે। તો અસ્તવ્યસ્ત ગતિ છે, આટલી ઝડપથી અસ્તવ્યસ્ત ગતિ છે, ધીમી નથી, બરાબર। આગળ વધી આપણી વાતને, આગળ વધારીએ આપણે તો સરેરાશ વિદ્યુત પ્રવાહ મળ્યો આપણે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી। તમને કોઈ દાખલો એમસીક્યુ સોલ્વ કરતા હોય ને એવું પૂછ્યું હોય કે 5 સેકન્ડની અંદર કોઈ વાહકના આડછેદમાંથી પસાર થતો વીજભાર 5 કુલમ છે તો વિદ્યુત પ્રવાહ કેટલો, 5 સેકન્ડમાં 5 કુલમ, 5/5, બરાબર મેળવી શકો। ચાલો રહી વાત એકમની, વિદ્યુત પ્રવાહનો સંકેત છે એ છે આઈ, અને એનો એકમ છે એક તો સંકેત જે સૂત્ર લખ્યું છે એના પરથી એકમ તમને શું મળે, કુલમ પર સેકન્ડ। એમ્પિયર નામના વૈજ્ઞાનિક છે, ભૌતિક શાસ્ત્રી, એના માનમાં એનો એકમ છે એ છે એમ્પિયર। 7 SI રાશિ પૈકીની એક ભૌતિક રાશિ છે, દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા। તો એમાંની એક SI રાશિ છે એટલે પોતે એક SI રાશિ છે, પારિમાણિક સૂત્ર SI રાશિ છે એટલે ડાયરેક્ટ A1 એનું પારિમાણિક સૂત્ર થશે। વિદ્યુત પ્રવાહ છે એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે, તો વિદ્યુત પ્રવાહ છે એ અદિશ રાશિ છે। આમ તો ટેન્સર છે, સદિશ, અદિશ અને ટેન્સર, વેક્ટર, સ્કેલર અને ટેન્સર, પણ ટેન્સર આપણે ભણવામાં નથી, એના પર વધારે ડીપમાં આગળ નહીં જઈએ, બેચલર ડિગ્રીમાં તમે આગળ ભણશો એના પર, આપણે અદિશ પૂરતી મર્યાદિત મર્યાદા જે આપણી ત્યાં સુધી રાખીએ અત્યારે। તો વિદ્યુત પ્રવાહ છે એ અદિશ રાશિ છે। તમને લાગે એવું કે સર દિશા તો લઈએ છીએ આપણે ધનથી ઋણ, તો કેમ વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે? જ્યારે સદિશ રાશિમાં તમે વ્યાખ્યા એવું બોલો છો કે જે ભૌતિક રાશિનું વર્ણન દિશા અને મૂલ્ય દ્વારા થાય, ત્યારે દિશા એટલે એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો, યામાક્ષ પદ્ધતિ લઈએ છીએ, આ દિશા અને એ દિશા છે એ બંને અલગ છે। ધારો કે તમે એવું વિચારો કે એક વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયરનો આવે છે, આ બીજો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયરનો છે, બંને તાર છે, વાયર છે, અહીંયા ખૂણો 30 ડિગ્રીનો છે અને વાયર છે આમ કસેક જાય છે, તો આ વિદ્યુત પ્રવાહ કેટલો હશે? તો તમે કહેશો સર 3 એમ્પિયર, થોડુંક પાણી આ બાજુથી આવે, થોડુંક આ બાજુથી આવે, સરવાળો કરી એના જેમ જ આ તો પ્રવાહ છે, સરવાળો થાય, પરંતુ હવે બે વાયર વચ્ચેનો ખૂણો છે હું બદલાવી નાખું, સાઈઠ ડિગ્રીનો કરી નાખું, તો શું પ્રવાહમાં કોઈ ફેરફાર થાય? ના, એ એટલો ને એટલો જ રહે, 3 એમ્પિયર જ રહેશે। એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ સદિશ માટેના સરવાળાના જે નિયમો હતા, સબા 6, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે ત્રિકોણના રીતે સરવાળો કરતા હતા, એને ફોલો છે એ નથી કરતા। એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે। આ છે સરેરાશ વિદ્યુત પ્રવાહ। જો તમારે તત્કાલીન પ્રવાહ છે એ જોઈએ છે, એટલે કે ટી સમયે વીજભાર છે એ છે ક્યુ, ટી પ્લસ ડેલ્ટા ટી જેટલો સમય જાય ત્યારે વીજભાર છે એ છે ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ। જેને ન સમજાય એના માટે કે 2 સેકન્ડે વિદ્યુત ભાર છે એ છે 2 કુલમ,
3 સેકન્ડ એટલે હકીકતે શું લીધું મેં, 2+1, 3 સેકન્ડે વિદ્યુત ભાર છે એ છે ધારો કે 5 કુલમ. 5 એટલે હકીકતે મેં શું લીધું, 2+3 કંઈક આટલું. એટલે આ થયું મારો ડેલ્ટા ટી અને આ છે ડેલ્ટા ક્યુ. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ છે એનું સૂત્ર તમે શું લખશો, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. તમે લખશો 3/1 એટલે કે 3 એમ્પિયર. જ્યારે તમને કોઈ આવો ડેટા આપેલો હોય ત્યારે તમે સરેરાશ પ્રવાહ લખશો, એટલે કે બે કિંમતો આપેલી હોય, કોઈ સમયે વીજભાર, કોઈ બીજા સમયે વીજભાર. અને જો પ્રવાહ શોધવાનો હોય તો તમને શું મળે, સરેરાશ પ્રવાહની કિંમત મળશે. પરંતુ જો તમારે તત્કાલીન પ્રવાહ જોઈએ, તત્કાલીન પ્રવાહ સંકેત છે આઈ, તો તમે શું લગાડો, જેને તાત્ક્ષણિક પણ કહેવાય, તો આપણે લિમિટ લગાડીએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, એટલે કે તમને શું મળશે, ડી ક્યુ બાય ડીટી. તો જો તમે તાત્ક્ષણિક પ્રવાહ શોધો, તાત્ક્ષણિક એટલે તમને કોઈ એક ચોક્કસ કિંમત આપી હોય કે 3 સેકન્ડે પ્રવાહ કેટલો, એક ગાળો નહીં હોય, એક ઇન્ટરવલ ન હોય. જેમ કે આગળ જુઓ, એક ઇન્ટરવલ હતો, એક ગાળો હતો ડેલ્ટા ટીનો, 1 સેકન્ડનો ગાળો, બરાબર. તો જ્યારે તમને કોઈ એક ચોક્કસ કિંમત આપેલી હોય કે 3 સેકન્ડે પ્રવાહ કેટલો, એવી રીતે શોધવાનું થાય તો તમારે તત્કાલીન પ્રવાહ છે શોધવો જોઈએ. તો તત્કાલીન પ્રવાહ શોધવા માટે વીજભાર છે એ સમયનું વિધેય છે, ખાસ ધ્યાન રાખો. વિદ્યુત પ્રવાહ છે એ 2 પ્રકારના છે. વિદ્યુત પ્રવાહ છે એ સ્થાયી પણ હોય અને અસ્થાયી પણ હોય. સ્થાયી વિદ્યુત પ્રવાહ એટલે કે સતત અચલ મળે એવો, દાખલા તરીકે ટોર્ચ, સેલવાળી જે બેટરી આવે, ઘડિયાળ, કન્ટિન્યુઅસ એક સરખો વિદ્યુત પ્રવાહ મળે, ડીસી સપ્લાય આપેલો હોય એને. સેલ જે આપણો ડીસી સપ્લાય છે, પરંતુ આપણા ઘરમાં જે સપ્લાય છે એ એસી સપ્લાય છે, એની કિંમત ફિક્સ નથી, અચળ નથી, બદલાતી હોય સમય સાથે. 7મા ચેપ્ટરમાં ભણશું એને. તો આ સ્થાયી પ્રવાહ છે. તો દરેક વખતે સ્થાયી પ્રવાહ જ હોય એવું જરૂરી નથી. જો અસ્થાયી પ્રવાહ હોય તો, એટલે કે વીજભાર છે એ જો કોઈ સમયનું વિધેય આપેલું હોય તો, સમય સાથે વીજભાર બદલાતો હોય તો એને કહેવાય અસ્થાયી પ્રવાહ. તો એવા કેસમાં તમારે પ્રવાહ શોધવો હોય તો તમે શું કરશો, વિકલન કરશો, જે તમને તાત્ક્ષણિક અથવા તો તત્કાલીન પ્રવાહ છે આપે. કરો જો એ ટીની સાપેક્ષે વિકલન, 40+2. જો તમને એવું પૂછ્યું હોય કે 1 સેકન્ડે પ્રવાહ કેટલો, તો ટી બરાબર શું મૂકી દેવાનું, 1 સેકન્ડ, તો તમને પ્રવાહ મળે 6 એમ્પિયર. તો અત્યાર સુધી આપણે શું કર્યું, વિદ્યુત પ્રવાહ છે એ કેવી રીતે મળે, વીજભારની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ મળે, વિદ્યુત પ્રવાહ છે એ એસઆઈ રાશિ છે, એકમ છે એમ્પિયર છે, એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં, એના માનમાં, બીજો એકમ કુલમ પર સેકન્ડ છે, પારિમાણિક સૂત્ર તો A1 જ થશે, અદિશ રાશિ છે, બરાબર, બૈજિક સરવાળો કરવા જોઈએ, અદિશ રાશિ છે એટલા માટે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે, એક તો સરેરાશ વિદ્યુત પ્રવાહ મળ્યો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, તત્કાલીન વિદ્યુત પ્રવાહ એટલે કે ડી ક્યુ બાય ડીટી. 2 પ્રકારના વિદ્યુત પ્રવાહ હોય, સ્થાયી અને અસ્થાયી. સ્થાયી વિદ્યુત પ્રવાહ એટલે કે જે ડીસી સપ્લાયમાં આપણે મળે છે, એવા ડીસી સપ્લાય એટલે કે ડી સેલ ઘડિયાળમાં હોય, જે ટોર્ચમાં હોય એવા. અસ્થાયી કે જે સમય સાથે બદલાય છે એવા પ્રવાહ. જરાક આગળ વિચારીએ, આપણે જે ભણવાના છીએ અહીંયા એ આપણા ઘર વપરાશમાં પ્રવાહ આવે એની જ વાતો કરવાના છે, જે એમ્પિયરના ક્રમનો છે એ પ્રવાહ મળે, 3 એમ્પિયર, 4 એમ્પિયર, બસ એટલા એમ્પિયરના ક્રમનો પ્રવાહ છે મળશે.
જે શરીરના ચેતાઓ છે માનવ શરીરમાં શરીરની અંદર એની અંદર પણ વિદ્યુત પ્રવાહ હોય, પરંતુ એ ખૂબ નાના ક્રમનો હશે, માઇક્રો એમ્પિયરના ક્રમનો છે. અત્યારે જે ચોમાસાની સિઝન આવી, થોડા દિવસ પહેલાં જ વીજળીના અવાજો તમે સાંભળેલા હશે, એ પ્રવાહ જે છે એ ક્ષણિક પ્રવાહ છે, કાયમી નથી, થોડાક સમય માટે જ જે એ પ્રવાહ રચાય છે. વીજળી, થંડરસ્ટોર્મ, એ પ્રવાહ તો તમે જોવા જાઓ 10^5-10^6 ક્રમનો હોય એમ્પિયર, ખૂબ મોટો, પરંતુ એ ક્ષણિક છે, થોડાક સમય માટે જ હશે, પછી નહીં મળે. બરાબર, તો એક ક્વેશ્ચન અહીંયા તમને જરાક થવો જોઈએ કે સર, વાદળથી લઈને જમીન સુધી, ક્લાઉડથી ગ્રાઉન્ડ સુધી વચ્ચે તો શું છે? હવા છે. તો વિદ્યુત પ્રવાહ છે એ જમીન સુધી પહોંચે કેવી રીતે? કેમ કે હવા તો કેવું છે? અવાહક છે. અને વિદ્યુતનું વહન છે એ ક્યારે થઈ શકે? જો વાહક હોય તો. તો અહીંયા કેવી રીતે વિદ્યુત પ્રવાહ છે એ તમારા સુધી મળે છે? તો આના માટે તમારે યાદ કરવું પડશે, એ છે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ, આના આગળનો ટોપિક. એટલું બધું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય, અહીંયા એટલી બધી પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે એ વાદળોમાં મળતું હશે, કે જેની આસપાસની હવા છે એનું શું થઈ જાય? આયનીકરણ. એ હવાનું આયનીકરણ થઈ જાય છે, એટલે અહીંયા શું છે? આયનો છે, જે આયનોસ્ફિયરમાં હોય છે ઉપર, એ આયનો છે. હમણાં આપણે છે જોઈ ગયા આ જ વિડીયોમાં શરૂઆતમાં, આયનીકરણ પામેલા વાયુમાં ધન આયન અને ઋણ આયનો હોય, જે વિદ્યુત પ્રવાહનું વહન કરે. તો એ આયનો દ્વારા વિદ્યુત પ્રવાહ છે એનું વહન છે એ થાય છે. બરાબર, તો ખૂબ મોટો અને ખૂબ નાનો જે વિદ્યુત પ્રવાહ છે એનું ડિસ્કશન નથી કરવાના. આપણે જે ડિસ્કશન કરવાના છીએ એ જે ઘર વપરાશમાં હોય એ જ વિદ્યુત પ્રવાહની વાતો કરીએ છીએ, અને એમાં પણ જે સુવાહકની અંદર જે વિદ્યુત પ્રવાહ મળે છે એ વિદ્યુત પ્રવાહ છે એનું ડિસ્કશન છે એ આ ચેપ્ટરની અંદર કરવાના છે. તો આ લેક્ચરના અંતે થિયરીનો કયો પોઈન્ટ તમને મળે? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખો અને સમજાવો. આ હતી ચેપ્ટર નંબર 3ની પ્રસ્તાવના. તો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.